છેલ્લા એક વર્ષથી પાદરાના તાજપુરા રોડ પર અંબાલાલ પાર્ક સોસાયટી પાસે ગટર લાઇનનું ખોદકામ પાલિકા દ્વારા અધૂરું રાખવામાં આવતા અને ગટરનું દૂષિત પાણી સોસાયટીની સામે આવેલ વરસાદી કાંસમાં છોડવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। દૂષિત પાણી અને ગંદકીથી ત્રાહિમામ બનેલા રહીશોએ અનેકવાર રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ નિંદ્રાધીન તંત્રના પેટનું પાણી પણ ન હલતા રહીશોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી, જેને લઈ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર સ્થળ પર આવ્યા હતા અને પાલિકા તંત્રને બોલાવ્યું હતું। પાલિકા સ્થળ પર પહોંચતા જ રહીશો અને મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો। આજે વર્ષ દિવસ થયા નગરપાલિકામાં વારે વારે અરજો આપીએ છીએ, સામે ગટરનું પાણી ગંદુ ઉભરાય છે, પીવાના પાણીની અંદર પણ વાસ આવે છે। અત્યારે અમારે જે મેઇન ગેટ છે ત્યાં એટલા ભૂવા પડી ગયા છે કે અંદર ગાડી ફસાઈ જાય છે। તો આ નગરપાલિકા શું સૂતી છે? વારે વારે અમારી ફરિયાદ કરવા છતાં એ કાના ડકારે છે, તો શું મત જોતો હોય ત્યારે નગરપાલિકા દોડતી દોડતી આવે છે? તો એને મતની જરૂર છે કે આજે પબ્લિકની જરૂર છે? દેશની ગામની અંદર આપણે ધારાસભ્ય કે નેતાઓ શા માટે ચૂંટીએ છીએ કે હરેક પ્રજાની અંદર એના દુઃખ સોલ્યુશન થઈ શકે? તો આજે નેતાઓ શું સૂતા છે એને ખબર નથી પડતી કે આજે વારે વારે આટલી અરજીઓ આવે છે? તો આપણે આનું નિવારણ કરવું જોઈએ। હવે જો અમે આટલી વખત અરજીઓ આપી છે છતાં જો આનો સોલ્યુશન નહીં આવે, તો અમે આજે ગુરુવાર આપ્યો છે, જો ગુરુવાર સુધીમાં આ કાર્ય નહીં થાય તો શુક્રવારની અંદર શુક્રવારે અમે આ ગટરનું પાણી ભરી અને નગરપાલિકામાં સભ્યોને ગંગા સ્નાન કરવા માટે આવવાના છીએ। સોસાયટીમાં ઘણા સમયથી પ્રશ્ન છે જ ગટરનો, અને એ પ્રશ્નના નિકાલ માટે અમે આજે અહીં આવ્યા છે અને જે ગટરનું પાણી ભરાય છે કોસમાં એને નિકાલ કરવા માટે અમે અમારા લાગતા વખતા અધિકારીઓને કહી દીધું છે, અને આજથી જે કામ શરૂ થઈ જશે અને એમની સમસ્યાઓનું દુઃખ અમને છે એનું નિરાકરણ કરી દઈશું અમે આજે।